મિત્રો નમસ્કાર, ZSTV ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી વાત કરી છે. આજના દિવસે 15/9/2020 અને મંગળવારના દિવસે આપની ખાસ રજૂઆતની અંદર મિત્રો આપની આજ વિશે વાત કરીશું. રાશિ ભવિષ્યની પ્રથમ રાશિ કહેતા મેષ રાશિની, તો મેષ રાશિના જાતકોએ આજના દિવસે પ્રકૃતિની વધારે નજીક રહેવું, ઈશ્વરીય સત્તા ઉપર વિશ્વાસ કરવો અને તમારી અંદર પોઝિટિવ ઉર્જાનો સંચાર કરવો એ તમારા જીવનની મુખ્ય ખાસિયત રહેશે. વાત કરીશું આજના દિવસે વૃષભ રાશિની. આ સમય ભાવુકતાની જગ્યાએ વ્યવહારિક વિચાર કરવાનો છે. તમારી બુદ્ધિમાં વેપારમાં વ્યવહારમાં આજના દિવસે લાભદાયક સ્થિતિઓ ઉત્પન્ન થશે. તમારા નજીકના લોકો માટે કોઈ પણ પ્રકારની વાતચીત કરવી તમારા માટે સાવધાન રહેવાની જરૂરિયાત સૂચવે છે. વાત કરીશું ત્રીજી રાશિ કહેતા મિથુન રાશિની. તમારા પોઝિટિવ તથા આત્મવિશ્વાસી દ્રષ્ટિકોણ તમારા દિનચર્યાને વ્યવસ્થિત જાળવી રાખશે. તેના પ્રભાવથી સંબંધીઓ તથા ધન પરિવારમાં પણ સંબંધ વધારે મજબૂત બનશે. વાત કરીશું કર્ક રાશિની, તો આજે તમે તમારી પ્રતિભાને બૌદ્ધિક ક્ષમતાના બળે આગળ નિર્ણય લેવો પડશે. તમે પોતે આશ્ચર્યચકિત રહેશો. તમારી ઉપલબ્ધિઓ અને સેવા અને સુષ્મા પરિવારને વડીલોને પ્રસન્ન કરશે. વાત કરીશું આજના દિવસે સિંહ રાશિની, તો બાળકની શિક્ષાને લગતી થોડી ભવિષ્યમાં સંબંધિત લાભદાયક યોજના મળતી હોય તો તેને આજે જ ચોક્કસથી ઝડપી લો, જેનાથી બાળકમાં આત્મવિશ્વાસ વધશે. તમે પણ તમારું ધ્યાન રાખો અને વ્યક્તિગત કાર્યોમાં કેન્દ્રિત થાઓ. વાત કરીશું અહીંયા કન્યા રાશિની, તો છેલ્લા થોડા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો આજના દિવસ છુટકારો મળશે, જેથી ઘરમાં પોઝિટિવ વાતાવરણ ઊભું થશે. કોઈ સ્થાનથી ફસાયેલા રૂપિયા ચોક્કસ આજના દિવસે વસૂલ કરવામાં આજનો દિવસ ઉત્તમ જણાશે. વાત કરીશું અહીંયા તુલા રાશિની, તો આજે રાજનૈતિક સંબંધોમાં તમને ફાયદો થવાની આશા છે. એટલે તમે કોઈ સંપર્ક વધારે મજબૂત કરો. પરિવારમાં તમારી યોજનાઓ માટે અનુશાસન પૂર્ણ રીતે બધા કાર્યો સાથે સંપન્ન રીતે પૂર્ણ કરો. અજાણા વ્યક્તિ સાથે મુલાકાત કરવાનું ચોક્કસ રીતે આજના દિવસે ટાળો. વાત કરીશું વૃશ્ચિક રાશિની, વડીલ વ્યક્તિઓ સાથે મુલાકાત ખૂબ જ ઉત્તમ રહેશે. કોઈ વિશેષ મુદ્દા ઉપર વિચારણા કરવી બધા કાર્યો માટે લાભદાયક સાબિત થશે. બાળકને લગતી કોઈ આશા પૂર્ણ થવાની ચોક્કસ શક્યતાઓ આજના દિવસે સેવાઈ રહેલી છે. વાત કરીશું વૃશ્ચિક રાશિની, તો અહીંયા આજે ઘરમાં કોઈ ધાર્મિક આયોજન પૂર્ણ થશે. થોડા સમયમાં પરિવારના લોકો સાથે મહત્ત્વપૂર્ણ યોજનાઓ બની શકશે. ચર્ચા વિચારણામાં સમય પસાર થશે. વાત કરીશું અહીંયા ધનરાશિની, તો પારિવારિક સામાજિક ગતિવિધિમાં વ્યવસ્થા જાળવી રાખવામાં તમારું વિશેષ યોગદાન રહેશે. બાળકો તરફથી કોઈ શુભ સમાચાર મળી શકશે. ઘરમાં પ્રસન્નતાપૂર્વક વાતાવરણ ઊભું થશે. વાત કરીશું આજના દિવસે અહીંયા મકર રાશિની, તમારા પોતાના વ્યક્તિગત વ્યવહારમાં પરિવર્તન લાવવામાં સમજદારીપૂર્વક યોગ્ય રીતે આગળ વધો. સેવા કાર્ય કરવું એ તમારા જીવનમાં સ્વ સારો નિર્ણય છે, સાથે જ તમારા પરિવારની જરૂરિયાતોનું ધ્યાન રાખો. વાત કરીશું કુંભ રાશિની, આજે ગ્રહ ગોચર પૂર્ણ રીતે તમારા પક્ષમાં છે. તમારી ક્ષમતાની ઉર્જા ભરપૂર તેનો ઉપયોગ કરો. તમારી મહત્વપૂર્ણ યોજનાને ગતિ આપવા માટે આપ સમય સાથે યોગ્ય બનો. વાત કરીશું મીન રાશિની, આજે રૂપિયાની લેવડ દેવડને લગતા કોઈ પણ કાર્ય કરશો નહીં, જેથી તેના કારણે ઘરમાં ગેરસમજ ઊભી થાય. જે કોઈ વાહનને લગતી લોન લેવાની યોજના બની રહી હોય તો તેના અંગે વિચાર કરો. આજકાલની અંદર તમારા જીવનમાં કોઈ સામાન્ય વ્યક્તિ દ્વારા ઘરની અંદર કોઈ કલેશનું વાતાવરણ ઊભું ના થાય તેનું ખાસ ધ્યાન રાખો. ઘર અને વ્યવહારને લગતી કોઈ પણ કાર્યની અંદર સખતજી રાખીને કાર્ય કરવાનો પ્રયત્ન કરો. મિત્રો, મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે આજના દિવસે મેં જણાવ્યું છે. વધુમાં વધુ ZSTV ચેનલને સબસ્ક્રાઈબ કરો. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો આપની આજ વિશે. અસ્તુ શ્રી.